હું શું જીનલ કુમારી તમે નિહાળી રહ્યા છો હિન્દુસ્તાન નેટવર્ક ગુજરાતી ન્યૂઝ એક કહેવત તમને તો સાંભળી હશે કે પરસેવાનો પૈસા જ્યારે પર સેવામાં વપરાય છે ત્યારે જીવન ધન્ય થાય છે આજ કહેવતને સાર્થક કરી બતાવી વીર ફાઉન્ડેશન ના કાર્યકરોને જોઈએ અમારો ખાસ અહેવાલ ગુજરાતની ભૂમિ સંતો મહંતોની છે સંસ્કારનું સિંચન જન્મથી જ મળેલું હોય છે સેવાહી પરમો ધર્મ ગુજરાતમાં અનેક સેવાકીય સંગઠનો સમાજની અલગ અલગ પ્રકારની સેવા આપતું હોય છે આ પૈકીનું સાબરકાંઠા જિલ્લામાં આવેલ વીરપ્રતાપ ફાઉન્ડેશન આમ તો હિંમતનગર સ્થિત છે પરંતુ સેવા કાર્યમાં આ સંગઠન ગુજરાત બહાર પણ સેવાની સુવાસ ફેલાવી છે વાત છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડર તાલુકાનું એક નાનકડું એક ગિયોલી ગામ જ્યાં અનુસૂચિત જાતિના એક મજૂરી કામ કરી માંડ ઘરનું ગુજરાન ચલાવતી આ પરિવાર ઉપર આપ ફાટ્યું હતું ત્રણ માસ અગાઉ દિયોલી ગામના શૈલેષભાઈ રાઠોડનો માસૂમ 11 વર્ષનો બાળક નિર્મળીને GBS નામની ગંભીર બીમારીથી પીડાતો હતો અમદાવાદ ખાતે આવેલ RICN હોસ્પિટલ ખાતે આ સારવારના નિષ્ણાંત તબીબને બતાવતા સારવાર માટે અંદાજે ₹18,00,000 ખર્ચ જણાવતા આ પીડિત બાળકના પરિવારમાં પગ નીચેથી જમીન સરકી ગઈ તેવી હાલત થઈ હતી અને કુદરતનો પણ નિયમ છે કોઈ ના હોય એનો ભગવાન હોય છે આ પરિસ્થિતિમાં આ પરિવારને હિંમતનગર ખાતે ચાલતા વીરપ્રતાપ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને આ સંસ્થાના પ્રમુખ ભુગુમેન્દ્રસિંહ કુંપાવત સાથે સારવાર અંગેનો વાતાઘાટો કર્યા બાદ વીરપ્રતાપ ફાઉન્ડેશનની ટીમ ઈડર તાલુકાના દિયોલી ગામે પીડિત બાળકની રૂબરૂ મુલાકાત કર્યા બાદ એ જ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નીલમણીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો અને વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગામોગામ સારવાર અર્થેનો ફાળો એકત્રિત કરી તેમજ નીલમણીના નામનું બેંક એકાઉન્ટ તાત્કાલિક ખોલાવી ઓનલાઈન ફંડ એકત્રિત કરાયું વીરપ્રતાપ ફાઉન્ડેશનની ટીમ તાબડતોબ મહેનત કરી ₹70,00,000 એકત્રિત કરી હોસ્પિટલમાં સારવાર માટેનું બિલ ચૂકવી અંતે GBS નામની ગંભીર બીમારીથી પીડાતા નીલમણીને 78 દિવસ સારવાર બાદ સ્વસ્થ થઈ જતા રજા અપાઈ અને નીલમણીના ગામમાં વીરપ્રતાપ ફાઉન્ડેશનની ટીમ અને સંસ્થાના પ્રમુખ ભુગુવેન્દ્રસિંહ ફુંપાવતનું માનભેર સ્વાગત કરાયું હતું અને નીલમણીના પરિવારજનોના આંખમાંથી આંસુ આવી ગયા હતા નીલમણીને 90% રિકવરી આવેલ છે એક મહિનામાં ફિઝિયોથેરાપી દ્વારા 100% રિકવરી આવશે અને પહેલાની જેમ હરતો ફરતો થશે એટલે જ કહેવાય છે કે પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં વપરાય છે ત્યારે જીવન ધન્ય થાય છે આ કહેવતને સાર્થક કરી બતાવી આ સેવાકીય સંસ્થાએ બ્યુરો રિપોર્ટ સૈયદ સોય સાબરકાંઠા